કવિતાનો આસ્વાદ કરાવવો એટલે ફૂલનું પરફ્યુમમાં રૂપાંતર કરવું તે નહીં ફૂલની થોડીક સુગંધ જે પાનખરના સમયે ખરી પડી છે એને પણ આંગળી ચીંધીને બતાવવી આસ્વાદ કરવો એટલે બીજું કશું જ નહીં કવિતાનું શુભત્વ જેમાં છે એ શોધવું લાગણીના જળવડે મર્દન કરું છું શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું બે ગઝલ બે ગીતના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું હૃદયસ્થ હરિભાઈ એમના આગમન અને પ્રયાણ એની વચ્ચેના આ દિવસો પર લેરી સાહેબ અને સૌ મંચસ્થ મહાનુભાવો ભાષા અને સંસ્કૃતિના દીવડાઓ કરીને એમને યાદ કરે છે ત્યારે ખબર પડે છે કે મરણ અને સ્મરણ વચ્ચે સનો જ ફેર હોય છે હું જેમનો ઘાયલ છું વાચક છું એવા જ્યોતિબેન આજે બેઠા છે એટલે મારે માટે આનંદની પણ વાત છે અને થોડીક મૂંઝવણની ક્ષણો પણ છે સામે આખી ગુજરાતી કવિતાની એક પેઢીનું ઉજમાળું પ્રતિનિધિત્વ જેમણે કર્યું છે કોઈ પણ ઉંમરના સ્માર્ટ અને હેન્ડસમ કવિ માધવ રામાનુજ જ બેઠા છે એટલે મારી આજે ખરેખર પરીક્ષા છે સરસ રીતે બહેને ગીત ગાયું પ્રાર્થના ગાઈ કે અંધારી રાતે આશાનું કિરણ ઉગ્યું આપમાં કેટલી મોટી વાત છે કવિ છે ને એ કહે પણ એ કહેવાની એની કહેણીમાં માત્ર શબ્દો નથી હોતા શબ્દોની આસપાસ થોડું મૌન પણ મૂકીને જાય છે કવિ એટલે એમ ન કીધું કે સવાર પડી પોપચાણી પોપચા ખુલે એ અજવાળું આપણી આંખોમાં આવે ત્યારે આપણને ખબર પડે કે સવાર પડી છે મને મારો અવાજ સંભળાયજો હું મારું શું કહેવાય પ્લેબેક કરતો હોઉં ને એવું ફીલ થાય છે મને એમનો વાંક નથી એ ટેસ્ટિંગ કરે છે અને એમણે કરવું જોઈએ પણ સાલું મને જ મારો અવાજ ફરીથી સંભળાય ને એમાં મારા જ અરીસામાં ફરીથી હું માથું ઓળતો હોઉં ને માથું ઓળ્યા પછી એવું ફીલ થાય છે આજે કવિતાનો આસ્વાદ અને આસ્વાદની કવિતા એની વાત કરવી છે પહેલી વાત તો જો કોઈ એમ કહે ને કે મને ગુજરાતી નથી આવડતું તો મને બહુ અંદરથી એના ઉપર દયા ન આવે મને એમ થાય કે આણે કદાચ હજી એનું બરાબર લોહી તપાસ્યું હશે પણ એની ખાનદાની તપાસી લાગતી નથી આ જગતમાં કોઈ પણ ભાષા પ્રેમી એ જન્મ્યો છે એ જન્મસ્થળની ભાષા જો એને ન ગમતી હોય તો સમજવું કે હજી એનામાં જીવવાનું બાકી છે મને ગુજરાતી ભાષા અપાર ગમે છે ચિક્કાર ગમે છે હું આજે પણ વ્યસ્ત તો છું જ નહીં લહેરી સાહેબ એવું ભલે કીધું બાકી નવરો જ હોઉં છું અને અસ્તવ્યસ્ત વધારે હોઉં છું પણ તોય હું આજે પણ વાંચ્યા વગર મને ચેન નથી પડતું હું રાત્રે જઉં તોય બે ચાર પુસ્તક વાંચું સવારમાં મને મારો સ્પેસ મારી સ્પેસ મને બે પૂંઠા વચ્ચે મળી જ જવી જોઈએ અને હું એ શોધી લઉં છું એ ઓક્સિજન અઠવાડિયાની બે કોલમ લખું છું અને એમાં એક જીવનના હકારની કવિતા એટલે મારે પોઝિટિવ પોયમ્સ એ તો મારે શોધવી જ પડે અને હું શોધું મને મળી જ જાય અને કવિએ નિરાશા ઉપર કવિતા લખી હોય ને એ એટલા માટે લખી હોય કે તમે એમાંથી શીખો અને નિરાશ ન થજો એના માટે લખ્યું હોય આ જગતમાં કેટલું બધું રૂઢું રૂપાળું છે એ જોવા માટે ઉદાસીની કવિતા પણ ઉદાસીની નથી હોતી એક રજકણ સૂરજ થવાને શમણે આવું હરીન્દ્ર દવે લખે છે ત્યારે એમને પૂરેપૂરી ખબર છે કે આ આ રજકણ જેટલું મારું અસ્તિત્વ છે અને હવે સૂરજ થવાને શમણે ઉગમણે જઈ ઢળી પડે રે રોલ હવે એ ત્યાં કશું રહેવાનું નથી એનું અસ્તિત્વ અને છતાંય આ કવિતા મને એવું જ લાગે છે કે આપણને નિરાશ કરવા માટે નથી લખાઈ કવિ એમ કહેવા માગે છે કે ભલે આપણે રજકણ જેવા હોઈએ પણ આપણે સૂરજની આંખોમાં આંખો મિલાવી શકીએ થોડીક સેકન્ડો તો થોડીક સેકન્ડો થોડીક પળ તો થોડીક પળ તો એ પળમાં જીવી લેવા જેવું છે આ જગત રળિયામણું છે તમે જુઓ તો આખી આમ આમ જોવા જઈએ તો કવિતાનો આસ્વાદ કરાવો એટલે બીજું કશું જ નહીં હું આસ્વાદ કરાવું છું ત્યારે પૂરેપૂરી તકેદારી રાખું છું કે એનું વિવેચન ના થઈ જાય અને છતાં એનું બહુ વિવરણ અને વિશ્લેષણ પણ ના થઈ જાય કવિએ જે થોડુંક મૌન કવિતામાં મૂકીને આપ્યું છે એ મૌન તરફ તમારી આંગળી ચીંધીને તમને બતાવી શકું એટલે સુધી હું તમારી સાથે ચાલું છું પછી તો તમને તમારા એકાંતમાં અને કવિતાના એકાંતમાં છોડી મૂકવા જોઈએ અને એ છોડીને તમે આગળ વધો એ કવિતાના અલગ અલગ અર્થ નીકળે એ વધારે અગત્યનું છે કવિતાનો આસ્વાદ કરાવવો એટલે ફૂલનું પરફ્યુમમાં રૂપાંતર કરવું તે નહીં ફૂલની થોડીક સુગંધ જે પાનખરના સમયે ખરી પડી છે એને પણ આંગળી ચિંધીને બતાવવી આસ્વાદ કરવો એટલે બીજું કશું જ નહીં કવિતાનું શુભત્વ જેમાં છે એ શોધવું આસ્વાદ મને ગમે છે કારણ કે કવિએ જ્યારે એક એક શબ્દ લખ્યો છે ત્યારે બહુ સમજી વિચારીને લખ્યો છે શાશ્વત છે કવિનો શબ્દ કવિ પણ છે ઉમાશંકર કવિતા લખી ઈશ્વરે મને પકડ્યો તો એકવાર જો આ ઉમાશંકર જ લખી શકે એવી કવિતા છે એકલા ઉમાશંકર અને કેમ જાસૂસ કહું છું કવિને એનું પણ આ ઉદાહરણ છે આમાં એમણે એમ ના કીધું કે હું પકડાઈ ગયો તો એમણે એમ કીધું ઈશ્વરે મને પકડ્યો તો એકવાર જુઓ મેં ઈશ્વરને પકડ્યું એવું નહીં ઈશ્વરે મને પકડ્યો તો એક વાર પછી જાસૂસ હોય એ પકડ્યા પછી પણ જાસૂસી તો ચાલુ જ રાખે એનો ધંધો એનો ધર્મ એનું કર્મ એટલે ઉમાશંકર લખે એવી પંક્તિ આવી ત્યારે એ સંધ્યાના રંગથી વૃક્ષના થડ ચિતરતો હતો હવે આમાં એટલી બધી કવિતા છે એટલો મોટો આસ્વાદ છે એટલી બધી કેટલી ગમતી વાત છે ક્યાં આપણે સંધ્યાના રંગ જોઈએ અને ક્યાં આપણે આ વૃક્ષ અને થડ જોઈએ અને આપણને ખબર પડે કે આ કવિતા કેટલો મોટો સ્પાન લઈને જન્મી છે તને મેં ઝંખી છે આવું જ્યારે સુંદરમ બોલે છે યુગોથી દિખેલા તપ્ત સહરાની તરસથી ત્યારે એક શબ્દ આગો પાછો કરી શકાય એમ નથી પહેલાં તો શું કીધું ઝંખી છે ચાહી છે નહીં ચાહવું તો પછી કદાચ ચાહવામાં તો મળીએ જવાય ઝંખના તો આજીવન ટકીએ જાય અને ઝંખના જેટલું જીવાડે છે એટલું ચાહત નથી જીવાડતી એટલે શું લખ્યું તને મેં ઝંખી છે તે ઝંખ્યો કે નહીં ખબર નથી અને પછી પછી કવિએ જવાબ આપ્યો કેવી ઝંખી યુગોથી દીખેલા તપ્ત સહરાની તરસથી આવી રીતે મેં ઝંખી છે આ સુંદરમ લખી શકે અને આ એ જ સુંદરમ છે જે એક જગ્યાએ એવું સરસ મીઠું ગીત આપે ઘણાને યાદ પણ હશે રસિકલાલ ભોજકનું સ્વરાંકન અને સરોદબેન ગુંદાણીએ ગાયેલું ઝાંઝર અલક મલકથી આવ્યું રે મને વાલાએ પગમાં પહેરાવ્યું રે લેરી સાહેબ આ કવિતાનો આસ્વાદ ખરેખર મને ગમે છે હવે આપણને બધાને ખબર છે કે ઝાંઝર ક્યાં મળે ઝવેરાતની દુકાનમાં મળે અથવા તો જ્યાં ઇમિટેશન જ્વેલરીથી મળે જે રીતે મળે પણ આ શું કહે છે આ કવિ છે એમણે એમ કીધું કે આ ઝાંઝર અલક મલકથી આવ્યું કેમ મને વાલાએ પગમાં પહેરાવ્યું વાલાએ પહેરાવ્યું ને એટલે એ અલગ મલકથી આવ્યું છે બાકી તો એ જ્યાં મળે છે એની ખબર જ છે એનું એડ્રેસ તો એનું સરનામું તો છે જ આ ઉમાશંકર છે આ સુંદરમ છે ઉમાશંકર તો સાવ જુદી ભાત ઉપર વાત કરે વિશાળે જગ વિસ્તારે નથી જ એક માનવી આપણો તો સીધી આપણી તો બાદ બાકી કરી આપી કારણ કે ઉમાશંકર તો કહેતા હતા કે પ્રકૃતિને ઓળખી જ નથી તો આપણી અંદરની પ્રકૃતિને કેવી રીતે ઓળખીશું આપણી પ્રકૃતિની એટલે રામાયણ છે વિશાળે જગ વિસ્તારે નથી જ એક માનવી અને પછી શું કહ્યું ફૂલો છે ફળો છે પશુ છે ફૂલોની છે વનસ્પતિ આ બધું છે આ જીવવા જેવું છે જેટલું આપણને ફ્રીમાં મળ્યું છે એની સામે આપણું ધ્યાન જ નથી ગયું અને જેટલું આપણને પૈસા ખર્ચીને મળે છે એમાંથી આપણને મજા જ નથી આવતી આપણી તકલીફ પાછી બહુ જુદી તકલીફ છે ચકલીને ખબર જ નથી કે મને બધા ચકલી કહે છે કાબરને ખબર જ નથી કે એ કાબર છે ચંપાના ફૂલને ખબર જ નથી કે એને લોકો ચંપાનું ફૂલ કહે છે ખાલી માણસને જ ખબર છે કે હું માણસ છું આ ખબર પડી જવાની ઘટના એટલી ગંભીર છે કે ત્યાંથી આપણે છૂટીએ તો આપણે આપણા આજુબાજુના બધા વળગણો મૂકી શકીએ એમ છીએ કેટલી અદભુત રીતે આપણી ગુજરાતી કવિતા હું તો જસ્ટ એમને જ તમારી સાથે શેર કરું છું મને યાદ આવે છે એવી કવિતાઓ અને મને યાદ કરવી અમસ્તી આવે છે એવી લઈ લઈને તો જુદી આવ્યો હતો પણ પછી ગમતા માણસો જોઈને થયું કે ભાઈ બધું તૈયાર કરેલું આપણે બધું સમારેલું કંઈ રાંધવું જરૂરી નથી થોડું ફ્રીઝમાં એ મૂકી રખાય એટલે હું જેટલી મને આમ યાદ આવે તમે જુઓ જગદીશ જોશી સમી સાંજનો કવિ સાંજ ગુજરાતી કવિતામાં કેટલી અદ્ભુત રીતે આવી કેટલી અદભુત રીતે જગદીશ જોશી લઈને આવે છે એ પહેલા વેણીભાઈ પુરોહિત લઈને આવે છે સમી સાંજના સમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે વ્હાલા જેને જાય વછોડી એ હૈયું ગુપચુપ જલે છે સમી સાંજના સમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે વેણીભાઈ એટલે વેણીભાઈ અફલાતુન અવિનાશ વ્યાસ એમ લખે કે પાયલ છાનું રે છપનું કંઈ થાય નહીં થાય નહીં ઝમકેના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં એવું અવિનાશ વ્યાસ લખે પણ વેણીભાઈ ના લખે એ તો તડ ને ફટ સીધું આવે ઝાંઝર કે છે છુમક છુમક નહીં નાચું રે વેણીભાઈ ઝાંઝર વિશે લખે છુમક છુમક નહીં નાચું રે ઘાયલ લઈ લે પાયલ પાછું જો ખુમારી ચુમક ચુમક નહીં નાચુ રે ઘાયલ લઈ લે પાયલ પાછું બીના છમાછમ ઝરણા નાચત નાચત નભના તારા પાયલ ક્યાં પહેરે છે કોઈની નાડીના ધબકારા આ નાડીના ધબકારા કોઈ દિવસ ક્યાં કોઈ ઝાંઝરે પહેર્યા છે તો હું શેના માટે છુમક છુમક નાચું આ વેણીભાઈ છે સાંજ લઈને આવે છે અને આ સાંજ જગદીશ જોશી અદ્ભુત રીતે લાવે છે અને આપણને એક કવિતા મળે છે શીર્ષક વાળી કવિતાનો એ દોર હતો ત્યારના સમયની વાત કરું છું અને એનું નામ એમણે આપ્યું શીર્ષક ઉપર એક હતી સર્વકાલીન વાર્તા મળ્યા હોત તો વાત થઈ હોત પણ નથી મળ્યા એટલે વાર્તા થઈ અને એ પણ કેવી વાર્તા નથી મળ્યા એટલે સર્વકાલીન વાર્તા તમે ધારી લો સમય તમે ધારી લો હૃદય તમે ધારી લો કોઈ શ્વાસનો મુકામ તમે ધારી લો અન્ન જળ અને પછી ધારવાનું શરૂ કરો અને આ કવિના લય સાથે લય પુરાવો ધારો કે એક સાંજ આપણે મળ્યા ધારવાનું જ છે કારણ કે મળ્યા જ નથી મળ્યા હોત તો વાત થઈ હોત પણ નથી મળ્યા એટલે વાર્તા થઈ ધારો કે એક સાંજ આપણે મળ્યા આપણે હળ્યા ને આખા આયખાનું શું અને પછી આખા આયખાનું શું થશે ખુલ્લી આંખ અને કોરી કિતાબ એને ફરી ફરી કેમ કરી વાંચશું આ કેવી રીતે વાંચીશું આપણી વચ્ચે યાદનું કોઈ બારણું હશે કે આવજોની કોઈ ભીંત હશે માધવભાઈ અહીંયા બેઠા છે એક બાજુ એમ કે છે હળવે તે હાથે ઉપાડ જો રે અમે કોમળ કોમળ હવે આ બધું આ બધું જતું રહ્યું અત્યાર સુધી જે અપવિત્ર હતું એ હવે પવિત્ર થઈ ગયું હવે આ હમણાં ઉપડ ઉપાડવાનું છે પણ તમે ઉપાડો ત્યારે ધ્યાન રાખજો હળવે તે હાથે અને આ એ કવિ છે જે કવિ એમ કે છે પાસ પાસે તો એ કેટલા જોજન દૂરનો આપણો વાસ જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાનો ભાસ આટલું નજીક છે ગગન ને તોય છેટાનો ભાસ લાગે છે હું આ કવિતાને વાંચું છું ત્યારે મને એવું લાગે છે કે આ કવિતા બીજું કશું જ નથી પણ સંબંધોની ફેરવેલ પાર્ટી ઉજવે છે ગુજરાતી કવિતામાં હવે તો એવો રિવાજ છે ને કે છૂટા પડીએ એની એ પાર્ટી રાખે છે લોકો આ કવિતા તો વર્ષો પહેલાં ગુજરાતી કવિતામાં લઈને આવી કે છેટાનો ભાસ સાથે રહીએ અને તોય શમણાનો સહવાસ એ કવિતાનું કર્મ છે એ કવિતાનો ધર્મ છે અને જગદીશ જોશીની વાત કરું છું તો એની એક બીજી કવિતા ઉપર અટકી પણ જાઉં છું ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા હવે આ આમ જોઈએ તો કેટલી સરળ કવિતા છે આમાં શું આસ્વાદ કરાવવું આનો આસ્વાદ કરાવું એ તો પતંગિયાને ઓપરેશન ટેબલ પર મૂકી હોય એવી ફીલ આવે એવી વાત છે એનો આસ્વાદ શું કરાવવું પણ મને એટલી જ ખબર પડે છે આખી કવિતા વાંચતા કે સુખટ મીઠા સપનાઓ ભૂરા ભૂરા કુંવારા સોળ વર્ષ તુરા તુરા અમે ધુમ્મસના દરિયામાં એવા ડૂબ્યા કે હોળી ખડક થઈ અમને નડ્યા ક્યાં છે વીંટી અને ક્યાં છે રૂમાલ જીવવા કે જુરવાનો ક્યાં છે સવાલ કૂવો ભરીને અમે એટલું રડ્યા કે ખોબો ભરીને અમે મોહી પડ્યા હવે આમ જોઈએ તો બીજું કશું જ નથી એટલી જ કહેવાની વાત છે કે જગતમાં દુઃખની ક્ષણો બહુ થોડી આવે છે અને આપણે વાગોળ્યા કરીએ છીએ દુઃખને અને સુખની શાશ્વત ક્ષણોને દુઃખની ક્ષણોમાં વાગોળવાને વાગોળવામાં પેલી સુખની ક્ષણો જતી રહે છે ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે આટલી બધી સુખની ક્ષણો ઈશ્વરે આપી છે અને છતાં એને ભૂલી જઈએ છીએ અને દુઃખની ક્ષણ પાછળ એને યાદ કર્યા કરીએ છીએ મને મને તો માણસોને મળવું ગમે અને હું પુષ્કળ મળું અને બને ત્યાં સુધી એવો ભ્રમ તોડવો પણ નહીં કે આપણે ચોવીસ કલાકના કવિ છીએ હમણાં હું રિક્ષામાં ડ્રાઈવરને કામ હતું એટલે મેં એમ કીધું તું તારે જા હું રિક્ષામાં જઉં છું હવે જો તમારે જ્ઞાન લેવું હોય ને તો તમને ક્યાંયથી પણ મળી શકે છે અને કોઈ પણ નિમિત્ત બની શકે છે રિક્ષાવાળાએ મેં રિક્ષા ચાલુ કરીને હું મારે જ્યાં જવું હતું એને એડ્રેસ આપ્યું હવે થયું એવું કે રિક્ષાનો અવાજ જબરજસ્ત અવાજ બહુ કરે રિક્ષા અને એણે ટેબ ચાલુ કર્યું અને એમાં મુકેશનો અવાજ વાગે આ તુજકો પુકારે મેરે ગીત તું જે મેરે ગીત બોલાતે હે એ ગીત ચાલુ કર્યું ને એક બાજુ રિક્ષાનો અવાજ હવે મને બીજી તો કોઈ તકલીફ નહીં પણ મેં રિક્ષાવાળાને જસ્ટ પૂછ્યું મેં કીધું કે રિક્ષા સર્વિસ કરાવવાની થઈ છે નહીં એટલે મને કે હા થઈ છે મને કે કેમ મેં કીધું કે રિક્ષાનો અવાજ અને મુકેશજીનો અવાજ સ્પર્ધામાં ઉતરે હોય એવું લાગે છે પછી એણે જે મને કીધું ને સાહેબ બહુ ભવ્ય અને દિવ્ય વાત હતી એમણે મને એમ કીધું કે જો સાહેબ આ જગતમાં દરેકને ઓછા વખતે કોઈક કોઈક દુઃખ છે જ અને દરેક કોઈકને કારણે દુઃખી છે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને કારણે દુખી છે નરેન્દ્ર મોદીના દુખની આપણને ખબર પડતી નથી અને હું મારા દુખને જાણું છું એટલો હું સુખી છું એનો મને આનંદ છે તમને છે કે નહીં મેં કીધું દોસ્ત તે તો જે મને આપ્યું કે હું મને મારા દુખની ખબર છે એટલો હું સુખી છું આટલું મોટું બ્રહ્મ જ્ઞાન એણે મને આપ્યું પછી મેં કીધું કે દોસ્ત હું તારી રિક્ષામાં નથી બેઠો મને એવું લાગે છે કે હું તારા રથમાં બેઠો છું સાહેબ તમારે લેવું હોય તો તમને ક્યાંયથી પણ જ્ઞાન મળી શકે અને એ તો આનંદ જે લખાણો છે એમાં જે ભવ્ય અને દિવ્ય કવિતાઓ છે માધવભાઈ એક રિક્ષા પાછળ લખેલું ના પિયર ના સાશરે હનુમાનજીના આશરે હવે આ કેટલી મોટી કવિતા છે આમાં હવે આનો કેવી રીતે આસ્વાદ કરાવવો આ આની આનો એક આખો લેખ કરવો છે મારે ખરેખર અને આ એટલો ભવ્ય લેખ થાય એવો છે આપણને આપણા આજુબાજુના જગતને કેટલું કેટલો આનંદિત જગત છે અને આપણે માત્ર ભૂલો જ શોધ્યા કરીએ છીએ ફૂલો ઉગાડતા જ નથી આ કેટલું બધું જોવા જેવું છે અને આ જોવા જેવું છે ને એની વાત કરું છું ને ત્યારે બાલમુકુંદ દવેની એક કવિતા યાદ આવે છે કદાચ ગુજરાતી કવિતાનું ક્લાસિક માઇલસ્ટોન ડ્યુએટ અને એવું ડ્યુએટ કે જેને ગાઈએ ત્યારે અંદર રૂવાડે રૂવાડેથી રોમેન્ટિસિઝમ ઉભું થાય અને અદ્ભુત રીતે એનો લય બાલમુકુંદ હવે બાંધ્યો છે સિમને સીમાડે તને જોયો મારા બંદા પ્રીત ચિન ગારી પહેલી જોઈ જી જોઈ જી બાલમુકુંદ જ લખી શકે એવો લય છે કવિ હું ખોટો ના આવું તો સીમ ને સીમાડે તને જોયો મારા બંદા પ્રીત ચિન ગારી પહેલી જોઈ જી જોઈ જી આ કોણ કે છે સ્ત્રી કે છે આપણે ત્યાં આખો વાયરો જુદો છે પહેલા પુરુષે કહેવાનું પણ કવિને ખબર છે કે પહેલું કોણ કહે છે તમે જુઓ અને પાછું રાત્રે નહોતા મળ્યા દિવસે મળ્યા હતા બપોરે મળ્યા હતા મળવાનું સ્થળ પણ કેવું હતું સંસ્કારિતા સાથેનું ગુજરાતી કવિતા શોભે છે આનાથી સીમને સીમાડે તને જોયો મારા બંદા પ્રીત ચિહ્ન ગારી પહેલી જોઈ જી જોઈ જી અને હવે પુરુષ કે છે એકલ બપોરે તને જોઈ મારી રાણી અક્કલ પડી કી મેં તો ખોઈ જી ખોઈ જી આ અક્કલ પડી કી શબ્દ લયમાં લાવવો આ બાલમુકુંદ દવેનું અદભુત કામ છે અને પછી શું કીધું આંબલાની હેઠ ગોટ કીધી મારા બંદા હરખની મારી હું તો રોઈ જી રોઈ જી શું શું આમ એક 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 પ્રેમ છે ને ધીરે 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 દ્રશ્યો ખોલતા હોય એમ કવિ શબ્દોમાં પહેલા મળ્યા પછી પ્રીત ચિનગારી ફૂટી પ્રેમમાં પડ્યા એટલે અક્કલ પડી કે ગઈ હવે શું થયું એકરાર થયો સમર્પણ થયું અને સમર્પણ થયું એટલે શું સમર્પણ થાય એટલે આંખમાંથી આંસુ આવે એટલે શું થયું આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા મળ્યા ગોઠડી માડી પછી એમને હરખની મારી હું તો રોઈજી રોઈજી અને પછી એમને કીધું ચુંબન કર્યું પણ કેટલી સંસ્કારિતા સાથે કીધું હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી નેણ ભરી આંખ તો લોહી લોહીજી હોઠની ધ્રુજારી ચુંબનને કેવું ચૂમી ઉપર ભગત સાહેબનું પણ કાવ્ય છે સવા પંક્તિનું મને યાદ છે ત્યાં સુધી ચૂમી આપણને એમ થાય કે આટલો મોટો કવિ અને અને કેવી અદ્ભુત રીતે લખ્યું ભગત સાહેબ લખી શકે એવી વાત હતી સવા જ પંક્તિ પહેલા તો આમાં અડધી પંક્તિ પૂરી થઈ જાય છે ચુમી પછી લખ્યું મત પાગલ મેહુલા જેવું ઝૂમી ચુમી આ ભગત સાહેબ ભગત સાહેબ એટલે આખી નગર કવિતાનો સૂર્યોદય તરેશ માછલી એમ કે ત્યારે ખબર પડે સ્મરે નથી નથી સ્મરતી જીવનની વ્યથાઓ આગલી ને પાછલી અને ફ્લોરા ફાઉન્ટનના બસ સ્ટોપ ઉપર ભગત સાહેબને પાત્રો મળે છે એ પાત્રો કવિ સાથે સંવાદ કરે છે કેટલીક કવિતાઓ માત્ર શબ્દોથી ઉઘાડવાની નથી હોતી એના પઠનથી પણ ઉઘડે છે ભગત સાહેબનું આ કાવ્ય એવું છે કે એ જે સારી રીતે વાંચે અથવા જે વાંચે એ સારી રીતે વાંચતું જ હોય તો જ એ કવિતા સુધી પહોંચી શકે આંધળો કવિને પ્રશ્ન પૂછે છે અને આખો આસ્વાદ એમને એમ થઈ જશે તમે જુઓ આંધળો કવિને ફ્લોરા ફાઉન્ટના બસ સ્ટોપ ઉપર પ્રશ્ન પૂછે છે કે હે કવિ હે કવિ શું હજી હું નીકળ્યો ના ગર્ભમાંથી બહાર હે કવિ શું હજી હું નીકળ્યો ના ગર્ભમાંથી બહાર કે પછી મારા જન્મને કેટલી છે વાર હે કવિ શું હજી હું નીકળ્યો ના ગર્ભમાંથી બહાર કે પછી મારા જન્મને કેટલી છે વાર એટલી કીર્તિ સુણીતી આ જગતની સ્વર્ગમાં કે આવવાની લ્હાયમાં ને લાયમાં ત્યાં કીકીઓ ભૂલી ગયો હું કલ્પધ્રુમની છાયમાં આ કવિતાનો આસ્વાદ ખુલે છે અને આસ્વાદની કવિતા ખુલે છે હું જ્યારે એની વાત કરું છું ત્યારે આખી ગુજરાતી કવિતાને આમ અમસ્તી અમસ્તી સાહેબ આજે તો થોડા છાંટા આમ કરું છું પણ મને એવું લાગે છે કે દર વર્ષે આપણું એકાદ વાર ગોઠવી દેજો હું આવીશ કારણ કે આવું આવું સાંભળવા વાળું ઓડિયન્સ પણ ક્યાં મળે છે અને તમે સાહેબ મારા વિશે બોલો એટલે મને તો ઓસ્કાર મળી ગયો એવું લાગે મને લહેરી સાહેબ એટલા બધા ગમે મેં હમણાં જ કીધું કે એમને ઓફિસમાં જોયેલા છે એ એ વખતે પણ એ લહેરી હતા અને આજે પણ એટલા જ લહેરી છે એમાં કોઈ ફેરફાર અને આ ઉંમર તો એમને આ ગળી ઘોળીને પી ગયા છે ગળી ગયા છે ઉંમર જેવું કંઈ એમને અંતર જ છે બધી રોમે રોમમાં હૃદય જ ફૂટેલું છે અને દરેક માટે આવકાર છે આવું વ્યક્તિત્વ આપણને સાંપડે ને આવા નહીં આવું વ્યક્તિત્વ જીવે છે એ હવામાં શ્વાસ લઈએ ને એ આપણા માટે કોઈક ભવનો ઋણાનું બનશે મને એવું લાગે એટલે મને ગમે છે લેરી સાહેબ અને મને કહે આમ પુરસ્કારનું મેદું સાહેબ કંઈ નહીં હું આવી જઈશ હું ફ્રી છું એટલે હું આવી જઈશ બીજું કંઈ નથી મને કહે પણ તમે મેદું કાંઈ સાહેબ તમે ચિંતા ના કરતા મને ગમે અને હું એટલા માટે કહું કે આવું ક્યાં મળે હવે તો આપણે સંચાલનનો એક દોર આપણા જ માધવભાઈને કહેતો હવે આવું મળતું એમાં થાય છે શું કે ઉત્સાહ લોકોનો એટલો બધો હોય છે ને એમાં આપણો ઉત્સાહ ઓગળી જતો હોય છે મને એક જણાએ રજૂ કર્યો એક બહેને હવે એમણે કહેવું એમ હતું કે હવે પછીના કાર્યક્રમની પ્રસ્તુતિ કવિ અંકિત ત્રિવેદી કરશે તો એ બોલ્યા એવું કે હવે પછીના કાર્યક્રમની પ્રસ્તુતિ અંકિત ત્રિવેદી કરશે હવે એમનોય વાંક નહોતો અને મારો વાંક નહોતો પછી થોડીક વાર માટે તો મેં બેનનો આભાર માન્યો મેં કીધું બેન મને કે હું ડૉક્ટર છું મને કે શેની નહીં મેં કીધું શેના તો કે બાળકોના મેં કીધું બરાબર છે માતાજી તમારી શક્તિ અપરંપાર છે પણ પછી કાર્યક્રમ પછી મને મળવા આવ્યા એટલે મેં કીધું બેન મને બહુ ગમ્યું પણ સાલું થોડીક વાર માટે મને એવું લાગ્યું કે હું કોઈ ગાયનેકોને સંબોધવા માટે અહીંયા આવ્યો હોઉં ને એવી ફીલ હતી આખું ઓડિયન્સ મેં કીધું રમકડા ઘર જેવું હોય ને એવું ફીલ થતું હતું મને મને કે ના ના એ તો થોડું આમ સ્લીપ ઓફ ટંક થઈ જાય છે હવે સ્લીપ ઓફ ટંક છે ને એ બહુ ગજબની વાત છે એ હવે ક્યારે થવું ક્યાં થવું એ તો અંદર શું ચાલતું હોય એના મગજની વિચારો આપણે ત્યાં મને બને ત્યાં સુધી ઉચ્ચાર શુદ્ધિવાળા ગમે કારણ કે જેની ઉચ્ચાર શુદ્ધિ બરાબર હોય એની ઉદ્ગાર શુદ્ધિ પણ અંદરથી બરાબર ચાલતી હોય એનો તાંતણો બરાબર મળેલો જ હોય અંદરથી એનો તાર સધાયેલો જ હોય એને પછી જાજી બીજી આમ તેમ કરવાની જરૂર નથી રહેતી મને અમેરિકામાં એક બેને પૂછેલું ચાલુ કાર્યક્રમ ઇન્ટરવલમાં હું સંચાલન કરતો હતો ત્યારે મને કે તમે આ વચ્ચે વચ્ચે બોલો છો એની પેન ડ્રાઈવ મળે હવે રાખીશ પછી એમણે એમણે મને જે કીધું કીધું એ બહુ અદ્ભુત હતું એમ કે અંકિતભાઈ તમને સાંભળવાની ખૂબ મજા આવે છે ખૂબ આનંદ આવે છે તમને સાંભળીને હું ભરાવદાર થઈ ગઈ છું હવે એમને કહેવું તું ભાવ વિભોરનું અને કહ્યું ભરાવદાર એટલે આખું કોળું શાકમાં જાય એવી પરિસ્થિતિ હવે આનો આસ્વાદ હું કેવી રીતે કરાવું એટલે મેં કીધું બેન તમે જે સમજ્યા તે અને મને જે સમજાયું તે પણ આપણે બંને બરાબર છીએ પછી એમણે જે કીધું એ બહુ મજબૂત વાત હતી છેલ્લે જતી વખતે મને કે મારે ત્યાં રમેશ પારેખનો કાવ્ય સંગ્રહ છે હું સંસ્કારી કહેવું કે નહીં મેં કીધું યાર આ તો દાદી બાઈ નીકળી અહીંયા બેઠી છે મેં કીધું તમે બિલકુલ સંસ્કારી કહેવાઓ મને કે હું તમને રમેશ પારેખની કવિતાઓ સંભળાવું મેં કીધું મેં તો વાંચેલી જ છે પણ તમે રટજો રોજ મને તો ખબર જ છે રમેશ પારેખનું આખું મને જે મારા મોજ પ્રમાણે મેં કીધું પણ મેં કીધું તમે રોજ વાંચજો કારણ કે પછી લાંબુ કરે આપણને અને ધીરે ધીરે શું થાય કે આપ સામેવાળો જ્યારે આપણને કહે ને કે હું કવિ છું ત્યારે મારી બહુ મૂંઝવણ વધી જાય છે કારણ કે આપણે સમજી જ લેવાનું કે વીસ પચીસ મિનિટ ગઈ હું કવિ છું એવું કે એમાં હું તો લેરી સાહેબ અમેરિકા જઉં છું ને તો બે વાર એમ ગયો હતો પછી ત્રીજી વારથી તો નિયમ લીધો કે હોટલમાં જ ઉતરવાનું એવું નહીં કહેવાનું કે કોઈ કવિને ત્યાં નહીં ઉતરું હું એટલું જ કહું છું કે હોટલમાં ઉતરીશ એનું કારણ છે શુક્ર શનિ રવિ પ્રોગ્રામ હોય સોમવારથી ગુરુવાર આપણે ફ્રી હોઈએ પેલા કવિ એ ફ્રી હોય એટલે જે આપણી દશા થાય મને આ સ્મરણમાં આ કવિતા આવેલી પછી મેં આ લખી હવે તમે કેટલી વાંચો એમની સાંભળ્યા કરો કેટલી એટલે પછી આપણે નક આપણે બને ત્યાં સુધી વિવેકી કે ભાઈ હું હોટલમાં આવું પછી તો હવે કવિઓ એ સમજી ગયા છે કે આને ગમશે તો એની રીતે મેળવી લેશે આની જોડે આ એ જે કરે છે એ બધું બરાબર છે મને એક ભાઈએ કહેલું કે હું કવિ છું મેં તું બરાબર છે હું શનિ રવિ છું પછી એમણે જો આસ્વાદ કરાવું છું એટલે એમણે મને બે પંક્તિ સંભળાવી એવી મજબૂત પંક્તિ હતી જન્મો જન્મની સખી આપણી પ્રીત ત્યાં સુધી તો માધવભાઈ એમ લાગ્યું કે કાવ્ય તત્વ છેક સુધી ખીલશે જન્મો જન્મની સખી આપણી પ્રીત પછી લખ્યું એમણે હું ને તું મારી ભીત ત્યારે મને એમ થયું કે કાનમાં ધનુરનું ઇન્જેક્શન લેવું પડશે હવે નહીં ચાલે જુઓ આ કવિતા ક્યાંથી આવે છે એક બાજુ રસ કવિ રઘુનાથ બ્રહ્મભટ એમ કે સાહેબો મારો ગુલાબનો છોડ વેલી હું તો લવંગની ઉતરાયણ આવે છે અને સંબંધ કેવો હોવો જોઈએ એક ગુલાબનો છોડ ને જોડે લવંગની વેલી ઉગી હોય એમ અને ઉડશું જીવનમાં જોડા જોડ પાંખો જેવી પતંગની પતંગને દોરી મળે પછી શું થાય છે થમકા મારીને આકાશને પ્રાર્થના થતી હોય છે એ ત્યાં સુધી પહોંચવાનો તબક્કો આખી યુવાનીએ તો જોયો જ છે પણ ઘડપણ પણ જોવે છે અને આપણે બીજું શું કરીએ છીએ ઉપર ઉઠવાની જ વાત કરીએ છીએ પતંગ તો એક સ્થૂળ નિમિત્ત બનાવે છે આપણને આપણી પરંપરાઓ સાથે જોડીને કે દોસ્ત તારે પણ એકવાર આ આ ગતિએ ઉત્તિષ્ઠત થવાનું છે ખાલી ચગાવીશ નહીં તારે પણ ઉપર આ ગતિમાં ઉઠવાનું છે એટલે જૂની ગુજરાતી રંગભૂમિ યાદ આવે કે મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા હું જ્યોતિથી વાટ વાટરે અલબેલા કાજે ઉજાગરો હવે એક જ વાક્યમાં કહું કે જાગરણ મીઠું લાગે તો જ ઉજાગરો થાય આખી કવિતા એની ઉપર છે કેમ કે હું જાગતી હતી જાગરણ હતું પણ ઉજાગરો થઈ ગયો અને એ કેવો મીઠો ઉજાગરો કેમ હું જ્યોતિથી વાટ વાટરે શેના માટે અલબેલા કાજે ઉજાગરો અને પછી અદભુત પંક્તિ આ ગીત કવિતાની આવી એને હું પછી આગળ છોડી દઉં છું કે ઘેરાતી આંખડીને દીધા સોગંધ મેં મટકું માર્યું તો તારી વાત છે અલબેલા કાજે ઉજાગરો આ ઘેરાતી આંખડીને દીધા સોગંધ મેં એ વધારે અગત્યની બાબત છે મારે મારી વાત પૂર્ણ કરવાની છે એની પૂરી તકેદારી મને ખબર છે પણ હું એક છેલ્લી કવિતા જે મેં ક્યારેય નથી વાંચી જાહેરમાં અને જે મેં ક્યારેય એના વિશે હું નથી બોલ્યો એની વાત કરવી છે કવિ કાગની કવિતા છે છંદ છે નરસિંહ મહેતાનો છંદ છે એમાં કાગ બાપુ કવિતા લખે છે જોકે આ છંદને પછી જુનાગઢના જે કવિએ ફરીથી રમાડ્યો મનોજ ખંડેરિયાએ લાલ ગુમ તાપમાં તો મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી આ નગરની વચો વચ હતો એક ગુલમોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી કહે છે કે આભના થાંભલા રોજ ઊભા રહે વાયુનો વીંઝણો રોજ હાલે ઉદય ને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિરાજ માલે શું કીધું આ આબના થાંભલા ઊભા છે અને કયા કોઈ અદ્રશ્ય ટેકો આપીને ઊભા છે અને વાયુનો વીંઝણો રોજ હાલે આ વાયુ હાલે છે અને આ સંધ્યાનું આથમણું ને ઉગમણું અજવાળું છે એની દોરી ઉપર આ સૂર્યનારાયણ નટ બજણિયાનો ખેલ કરે છે સ્થિર રાખે છે સવારને બપોરને સાંજને તમે જુઓ પ્રકૃતિને કેવી અદ્ભુત રીતે મૂલવી ભાંગતી ભાંગતી પડી જતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે કર્મવાદી બધા કર્મ કરતા રહે એમને ઊંઘવું કેમ ફાવે શું થાય છે ભાંગતી ભાંગતી પડી જતી પડી જતી આ રાત જતી રહે છે કારણ સૂર્ય એનો પીછો કરે છે અંધારા આવતું જ નથી અજવાળું આવે છે એટલે અંધારાએ ભાગવું પડે છે કાલે એક દિવસ ઉગવાનો છે એટલે આજે એક દિવસ ઉગ્યો છે ધ્રુવ ડોશી બની રોજ બેઠો રહે ગોળ ગોટા તણી રમત માંડી તારલા તે હને રોજ આંટા ફરે જો નથી બેસતા ખેલ છાંડી નથી બેસતા ક્યાંય ખેલ છાંડી ધ્રુવ ડોશી જેવો છે પણ આખા ગોળાને દૂરથી રમાડ્યા કરે છે અને તારલાઓ આંટા મારે છે અને પાછા કોઈ ખેલમાંથી બહાર નથી જતું બધા ખેલની અંદર સામેલ છે આખું અસ્તિત્વ આખી પ્રકૃતિ ક્યાંય નકામી નથી પૂર્ણરૂપેણ છે આખી પ્રકૃતિ દરેકે દરેક પોતાનું કર્મ કરે છે ફૂલને ઉગવાનું કામ તો એ સોળે કળાએ કરે છે ક્યાંય અપૂર્ણતા નથી અપૂર્ણતા આપણી અંદર છે એટલે એ મધુરતા લાગે છે થોડીક અધુરપ હોવી જોઈએ પણ એ દેખતી વખતે મધુરપમાં ફેરવાઈ જવી જોઈએ આખી પ્રકૃતિ અને પછી શું કીધું કે ઋતુ સઘળી મળી ફેરફુદરડી ફરે કોઈ દી તે નહીં સાથ બેસે કર્મ એવું ઘરયું સંગ ફરવા તણું એકને ઘેર બીજી ન પેસે વાત તો એ કરી કે ઋતુઓ ક્યારેય આમ બધી બહેનપણીઓ છે પણ ક્યારેય એકબીજાના એકબીજાની ઋતુમાં પ્રવેશ નથી કરતી શિયાળાએ ક્યારેય ચોમાસા જોડે ચોમાસાના ઘરમાં નથી જતું ચોમાસું ક્યારેય ઉનાળાને નડતું નથી આ બધી ઋતુઓ વારાફરતી આવે છે પણ એકબીજાને નડતી નથી રોજ એક બધી એના સમયે એકબીજાને ખો આપીને જતી રહે છે આ જગતમાં બધું જ ચાલ્યા કરે છે મૂળ કહેવું એમ છે અને છેલ્લી પંક્તિ છે એમાં કર્મને ધર્મ બે સાથ હાકલ કરે શામળો સહેજમાં કેમ લોટે મૂળ તત્વ અહીંયા છે કવિતાનું અને એ છે કે આપણે કામ કરીએ છીએ તો લાઉડ સ્પીકર રાખીએ છીએ આપણે કામ કરીએ છીએ તો દસ માણસને કહીએ છીએ આપણે કામ કરીએ છીએ તો બધા પાસેથી આભાર ઉઘરાવીએ છીએ આ પ્રકૃતિ એનું કામ એનો કર્મ એનો ધર્મ બરાબર સાચવે છે અને છતાંય ક્યારેય ફળની અપેક્ષા નથી રાખતી ગીતાનો સિદ્ધાંત કવિ કાગે બહુ સરસ રીતે આખી કવિતામાં સમજાવ્યો કે કર્મ કરો ફળની અપેક્ષા ન રાખો અને કર્મમાં ધર્મ ઉમેરો તો આ વાત આ જગત જુદી રહેશે મને લાગે છે કે હરિભાઈએ એમનું આખું જીવન આવી જ રીતે વિતાવ્યું છે એટલે જ આજે એમને હૃદયથી યાદ કરીએ છીએ અને એમના કર્મ અને ધર્મને મમળાવીએ છીએ અને આજે આ કાકબાપુની પંક્તિઓ અનાયાસે હાથમાં આવીને તમારા સુધી વહેંચી એ બધું શુભત્વ એમની સ્મૃતિને અર્પણ કરવું છે કારણ કે જેનામાં કોઈ દિવસ ન હોય હરિભાઈ હરીફાઈ એનું નામ હરિભાઈ એ પોતાની મસ્તીમાં જીવ્યા મેં મેં એમને જોયા છે પાંચ સાત વાર વિદ્યાપીઠમાં બાપુની કથા વખતે એમને જોયા છે અને બાપુને જોયા છે એમનો જાજરમાન જમાનો અને એ સ્મૃતિ બધી અકબંધ છે અંકિત છે હૃદયમાં મારે વિશેષ બીજી કોઈ વાત નથી કરવી જ્યોતિબેનને સાંભળવા છે અને લહેરી સાહેબ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું આસ્વાદનો આનંદ અને એ આનંદ સાથે કવિતા એનો પરમાનંદ એટલે શીર્ષક સહજ રીતે સ્ફુરેલું કે કવિતાનો આસ્વાદ અને આસ્વાદની કવિતા કવિતાનો આસ્વાદ કરાવવો પડે એટલી ગંભીર તો કવિતા હોતી જ નથી પણ જ્યારે કોઈક એના રસસ્થાનો બતાવે છે ત્યારે આપણને એનો ટેસડો આપણી જીભને જીવ સુધી જે થોડો સ્વાદ વધારે આવે એમાં આસ્વાદક નિમિત્ત બને છે મને આવો નિમિત્ત બનાવ્યો એ બદલ આપ સૌનો હું રોણી છું છેલ્લે હરિન્દ્રભાઈની પંક્તિઓ કહી અને મારી વાત પૂરી કરીશ આંસુને પી ગયો છું મને ખ્યાલ પણ નથી એક રણ તરી ગયો છું મને ખ્યાલ પણ નથી તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ તમને ભૂલી ગયો છું મને ખ્યાલ પણ નથી વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો હું શું કહી ગયો છું મને ખ્યાલ પણ નથી આભાર